હેલો ફ્રેન્ડ્સ, બિફોર બાયોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે આનુવંશિકતા અને ભિન્નતા. આ ટોપિકમાં મેન્ડેલનો એક સંકરણ, દ્વિસંકરણ પ્રયોગ, લિંગ નિશ્ચયને લગતા 30+ MCQ આપેલ છે. MCQ નંબર 1, કયા ઉત્સેચકની ઉણપથી અવર્ણતા થાય છે? એ ટાયરોસિનેજ, બી ઓક્સિડેજ, સી હાઇડ્રોજિનેજ અને ડી ટ્રાન્સફરેજ. સાચો જવાબ છે એ ટાયરોસિનેજ. MCQ નંબર 2, કયો રોગ આનુવંશિક છે? એ યુપ્લોઇડી, બી અંધાપો, સી અલ્કેપ્ટેન્યુરિયા, ડી રંગંધતા. સાચો જવાબ છે ડી રંગંધતા, જે એક આનુવંશિક રોગ છે. MCQ નંબર 3, XXX ધરાવતી સ્ત્રીમાં કેટલી બાર બોડી હોય છે? એ 1, બી 2, સી 3, ડી 4. સાચો જવાબ છે સી 3, કારણ કે બાર બોડી હંમેશા X રંગસૂત્ર કરતાં 1 ઓછી હોય છે. MCQ નંબર 4, મનુષ્યમાં નીચેનામાંથી શેનું નિયંત્રણ પ્રભાવી જનીન દ્વારા થાય છે? એ રંગંધતા, બી બ્રેકીડેક્ટાઇલી, સી નિક્ટોપિયા, ડી બાળગ્લુકોમા. સાચો જવાબ છે બી બ્રેકીડેક્ટાઇલી, જેમાં સામાન્ય રીતે 5થી વધુ આંગળીઓ જોવા મળે છે. MCQ નંબર 5, રંગંધની પુત્રી જો બીજા રંગંધ પુરુષ સાથે લગ્ન કરે તો તેની પ્રથમ પુત્રી રંગંધ હોવાની શક્યતા કેટલી છે? એ 50%, બી 25%, સી 7% અને ડી જરા પણ નહીં. સાચો જવાબ છે ડી જરા પણ નહીં. MCQ નંબર 6, અપૂર્ણ પ્રભુતાનો પ્રયોગ કયા છોડ પર આધારિત છે? એ ગુલબાસ, બી ગુલાબ, સી બગીચાના વટાણા અને ડી જંગલી વટાણા. સાચો જવાબ છે એ ગુલબાસ, જેને મીરાબિલિસ જલાપા પણ કહેવામાં આવે છે. MCQ નંબર 7, પ્લીઓટ્રોપીનું અગત્યનું ઉદાહરણ કયું છે? એ બ્લીડર્સ રોગ, બી અછબડા, સી સિકલ સેલ એનિમિયા અને ડી એક પણ નહીં. પ્લીઓટ્રોપી એટલે કે એક જ જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણો વ્યક્ત થતા હોય, અને સાચો જવાબ છે સિકલ સેલ એનિમિયા. MCQ નંબર 8, મનુષ્યમાં રુધિર જૂથ નિશ્ચિત કરવા માટે એક જનીન, બી 2 જનીન, સી વૈકલ્પિક કારક અને ડી બહિજનીન એટલે કે બહુજનીન. સાચો જવાબ છે ડી બહુજનીન. રુધિર જૂથ નક્કી કરવા માટે પદ્ધતિ બહુજનીન કહેવામાં આવે છે. MCQ નંબર 9, જો વિષમયુગ્મી ઊંચા છોડને સમયુગ્મી વામન છોડ સાથે સંકરણ કરાવવામાં આવે તો વામન સંતતિનું પ્રમાણ કેટલું? એ 25%, બી 50%, સી 75% અને ડી 100%. સાચો જવાબ છે
બી 50%. એમસીક્યુ નંબર 10. પ્લિઓટ્રોપી જનીન કોને કહે છે? એ એકાકી દેખાવ સ્વરૂપ, બી બહુ દેખાવ સ્વરૂપ, સી બહુ જનીન સ્વરૂપ અને ડી એક જ જનીન સ્વરૂપ. સાચો જવાબ છે બી બહુ દેખાવ સ્વરૂપ, કારણ કે તેમાં એક કરતાં વધારે લક્ષણો દેખાતા હોય છે. એમસીક્યુ નંબર 11. જો ડ્રોસોફિલામાં અડધું શરીર નર અને અડધું શરીર માદા હોય તો તેને શું કહે છે? એ ઉભયલિંગી, બી એન્ડ્રોફોર, સી પ્રોટેન્ડર્સ, ડી ગાયનેન્ડ્રોમોર્ફ. સાચો જવાબ છે ડી ગાયનેન્ડ્રોમોર્ફ. એમસીક્યુ નંબર 12. પોઈન્ટ મ્યુટેશન શાના કારણે જોવા મળે છે? એ સબસ્ટિટ્યુશન, બી ડિલીશન, સી ઇન્સર્શન અને ડી તમામ. સાચો જવાબ છે ડી તમામ. એમસીક્યુ નંબર 13. ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમમાં ખાલી જગ્યા હોય છે? એ 66+XXY, બી 44+XO, સી 45+XY અને ડી 44+XXY. સાચો જવાબ છે ડી 44+XXY. હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેજની ગેરહાજરીમાં શેનું નિર્માણ થતું નથી? એ હોમોજેન્ટેસિક એસિડ, બી એસિટિક એસિડ, સી એસિટો એસિટિક એસિડ અને ડી ટાયરોસિન. સાચો જવાબ છે એ હોમોજેન્ટેસિક એસિડ. એમસીક્યુ નંબર 15. કોલ્ચિસિનમાં રંગસૂત્રને ખાલી જગ્યાએ જકડી રાખે છે? એ ભજનાવસ્થા, બી ભજનોતરાવસ્થા, સી આંતરાવસ્થા અને ડી પૂર્વાવસ્થા. સાચો જવાબ છે એ ભજનાવસ્થા. એ કોલ્ચિસિન રંગસૂત્રોને ભજનાવસ્થાએ જકડી રાખે છે. એમસીક્યુ નંબર 16. બાળકનું રુધિરજૂથ બી છે અને માતાનું રુધિરજૂથ બી છે, તો બાળકના પિતાનું રુધિરજૂથ કયું હોઈ શકે? એ એ, બી એ બી, સી બી અને ડી ત્રણેય. અહીંયા તમારે સાચો જવાબ શોધીને બતાવવાનો છે. એમસીક્યુ નંબર 17. ટાયરોસિનેટની ઉણપથી કઈ ખામી ઉત્પન્ન કરે છે? એ પીકેયુ, બી અવર્ણતા, સી આલ્કેપ્ટેનુરિયા અને ડી થેલેસેમિયા. સાચો જવાબ છે બી અવર્ણતા, જેમાં આંખ, વાળ વગેરે સફેદ થઈ જતા હોય છે, ખાસ કરીને ચામડી. એમસીક્યુ નંબર 18. હિમોફિલિયા વાહક સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે કરવામાં આવે તો સાદી સ્ત્રી, વાહક સ્ત્રી અને હિમોફિલિક સ્ત્રીનું પ્રમાણ જણાવો. એ 1:2:1, બી 1:0, સી 0:2 અને ડી 2:1:0. સાચો જવાબ છે 1:1:0.
એમસીક્યુ નંબર 19, કબૂતરમાં એ પ્લસ ઝેડ ઝેડ રંગસૂત્રીય બંધારણ હોય તો તે કઈ જાતિમાં પરિણમે છે? એ નર, બી માદા, સી વંધ્યનર અને ડી સુપર ફિમેલ. સાચો જવાબ છે બી માદા. ફ્રી માર્ટિન્સ માટે કયું વિધાન અસંગત છે? એ તે હંમેશા જોડકામાં જન્મે છે, બી તેમાં નરપણાના લક્ષણો જોવા મળે છે, સી તે વંધ્ય હોય છે અને ડી તે ફળદ્રુપ નર છે. સાચો જવાબ તે ફળદ્રુપ નર છે, કારણ કે તે ફળદ્રુપ નહીં પરંતુ વંધ્ય નર હોય છે. એમસીક્યુ નંબર 21, કઈ વનસ્પતિમાં નર એ પ્લસ એક્સ વાય વાય રંગસૂત્રીય બંધારણ ધરાવે છે? એ ફ્લેજેરિયા, બી ઇસ્કોરિયા સિનુલેટા, સી સ્પિરોકાર્પસ અને ડી હ્યુમ્યુલસ જાપાનિક્સ. સાચો જવાબ છે ડી હ્યુમ્યુલસ જાપાનિક્સ, જે આપ ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો. એમસીક્યુ નંબર 22, જનીનો રંગસૂત્રો પર રેખીય ગોઠવણ ધરાવે છે તે દર્શાવનાર વૈજ્ઞાનિક. એ મોર્ગન, બી સટન અને બોવરી, સી પેટસન અને પ્યુનેટ અને ડી કોરેન્સ અને શેરમાર્ક. સાચો જવાબ છે એ મોર્ગન. એમસીક્યુ નંબર 23, પુરુષના વાય રંગસૂત્રો પર કેટલા જનીન આવેલા છે? એ 231, બી 230, સી 2968, ડી 2978. સાચો જવાબ છે એ 231. વાય રંગસૂત્ર પર 231 અને એક્સ રંગસૂત્ર પર 2978 રંગસૂત્ર આવેલા હોય છે. એમસીક્યુ નંબર 24, 50% ઊંચા અને 50% નીચા છોડ કોના સંકરણ દ્વારા મળે છે? એ કેપિટલ ટીટી ઇન્ટુ સ્મોલ ટીટી, બી કેપિટલ ટીટી ઇન્ટુ સ્મોલ કેપિટલ ટી સ્મોલ ટી, સી કેપિટલ ટી સ્મોલ ટી ઇન્ટુ સ્મોલ ટી સ્મોલ ટી. સાચો જવાબ છે સી કેપિટલ ટી ઇન્ટુ સ્મોલ ટી સ્મોલ ટી. એમસીક્યુ નંબર 25, 2n-2 એટલે શું? એ નલિસોમી, બી ટ્રાયસોમી, સી મોનોસોમી, ડી એન્યુપ્લોઇડી. સાચો જવાબ છે એ નલિસોમી, જે નલિસોમીનું સૂત્ર છે. 2n-2 કરવામાં આવતા જવાબ એક પણ મળતો નથી. ચામડીના ઘેરાપાણા માટે જનીન પ્રકાર નીચે મુજબ છે. એક તો કયો વિકલ્પ ચામડીના રંગને તેના ઘેરા રંગના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં દર્શાવવામાં સાચો છે? તો એમાં 3, 1, 2 અને 4 એ સાચો વિકલ્પ છે. એમસીક્યુ નંબર 27, પ્રયોગશાળામાં રક્ત સંવર્ધન દ્વારા માનવ કેરિયોટાઇપ બનાવતા વિદ્યાર્થી જો કોલચિસિન ઉમેરવાનું ભૂલી જાય તો શું થાય? એ સમવિભાજનની મધ્યવસ્થાએ રંગસૂત્ર જકડાશે, બી રંગસૂત્રનું વિભાજન ચાલુ રહેશે. તો સાચો જવાબ છે બી રંગસૂત્રનું વિભાજન ચાલુ રહેશે. એમસીક્યુ નંબર 28, સ્પિનેચ છોડમાં લિંગ નિશ્ચયનું નિયમન કયા પ્રકારના જનીન વડે થાય છે? એ સમયુગ્મી જનીન, બી એકાકી જનીન,
સી વિષમયુગ્મી જનીન અને ડી બહુવૈકલ્પિક જનીન. સાચો જવાબ છે બી એકાકી જનીન. એમસીક્યુ નંબર 29. દૈહિક કોષોની 21મી જોડમાં ટ્રાયસોમી થવાથી કયો રોગ થાય છે? એ ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ, બી ડાઉન સિન્ડ્રોમ, સી હિમોફિલિયા અને ડી ટર્નર સિન્ડ્રોમ. સાચો જવાબ છે બી ડાઉન સિન્ડ્રોમ, જેમાં હથેળી. જો કોઈ વ્યક્તિને અકસ્માત થાય અને તેનું રુધિરજૂથ નક્કી કરવાનો સમય ન હોય તો નીચેનામાંથી કયું રુધિરજૂથ તેને આપી શકાય? એ ઓએચ પોઝિટિવ, બી ઓ નેગેટિવ, સી એબી પોઝિટિવ, ડી એબી નેગેટિવ. સાચો જવાબ છે ઓ પોઝિટિવ. એમસીક્યુ નંબર 31. વેતીકરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? એ સુઈકા, બી મોર્ગન અને ક્રેસ્ટલ, સી ગોલ્ડબર્ગ, ડી ટેમિન અને બાલ્ટીમોર. સાચો જવાબ છે બી મોર્ગન અને ક્રેસ્ટલ. એમસીક્યુ નંબર 32. અલ્કેપ્ટેન્યુરિયા ચયાપચયની અનિયમિતતા માટેની આનુવંશિકતા ખામી છે, જેમાં દર્દીના મૂત્રમાં ખાલી જગ્યાને વધુ પડતું ઉત્સર્જન થતું જોવા મળે છે. એ કિટોનબોની, બી પેન્ટોથેનિક એસિડ, સી હોમોજેન્ટેસિક એસિડ અને ડી આલ્બ્યુમિન. સાચો જવાબ છે સી હોમોજેન્ટેસિક એસિડ. એમસીક્યુ નંબર 33. ધ વ્રિસના વિકૃતિવાદને કારણે કયા છોડને પ્રસિદ્ધિ મળી? એ જીએમએચ, બી એવિના સેટિવા, સી ઓનેથેરો લેમાર્કિના અને ડી યુઝિના એરોમેટિકમ. સાચો જવાબ છે સી ઓનેથેરા લેમાર્કિના, જે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. એમસીક્યુ નંબર 34. મેન્ડલે વટાણાના જે છોડ પર કાર્ય કર્યું તેનું વૈજ્ઞાનિક નામ શું હતું? એ પિસમ સટાઇવમ, બી લેથિરસ ઓગરેટ્સ, સી કેજેનસ કજેન અને ડી મીરાબિલિસ જલાપા. સાચો જવાબ છે એ પિસમ સટાઇવમ. એમસીક્યુ નંબર 34. સૌપ્રથમ સંલગ્નતા દર્શાવતો પ્રયોગ નીચેનામાંથી કયા છોડ પર થયો હતો? એ પિસમ સટાઇવમ, બી લેથેરસ ઓગરેટ્સ, સી જેએમએચ અને ડી મીરાબિલિસ જલાપા. સાચો જવાબ છે બી લેથેરસ ઓગરેટ્સ.